નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 ની અંદર એકાઉન્ટ માં આજનો લેક્ચર આપણો લેક્ચર નંબર 6 જે સ્વાધ્યાયના દાખલા તરફ આપણે આગળ આજે વધવાનું છે. મિત્રો, આપણે શેર અરજી, શેર મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તા માટેની જુદા જુદા સંજોગોમાં થતી આમનોમનો અભ્યાસ કર્યો. હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધારીએ તો સ્વાધ્યાયના દાખલા નંબર છે 5. મિત્રો, ટેક્સ્ટ બુક સાથે રાખજો. તમે જ્યારે આ વિડિયો જોવો છો ત્યારે એમાં રકમ આપેલી છે કે નડિયાદની વેજ લિમિટેડ કંપનીએ રૂપિયા 10 નો એક એવા 7,50,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા છે, જેને નીચે મુજબની રકમ નોંધાવી છે. તો કે અરજી વખતે 3 રૂપિયા, મંજૂરી વખતે 4 રૂપિયા અને પ્રથમ અને આખરી કઈ સંયુક્ત રીતે 3 રૂપિયા. 10 રૂપિયાનો એક શેર હતો મિત્રો, કંપનીએ પેલા 3 રૂપિયા મંગાવ્યા, પછી 4 રૂપિયા મંગાવ્યા અને ફરી પાછા 3 રૂપિયા મંગાવ્યા. તો મિત્રો, એ ત્રણેય નો રકમ નો સરવાળો કરો, 3 ને 4 7 ને 3 10. આમ કુલ શેરની સંખ્યા 7,50,000 છે અને એક શેરની કિંમત 10 રૂપિયા છે અને કંપનીએ અરજી મંજૂરીને હપ્તા 12 રૂપિયા મંગાવ્યા છે. તો આમનોની ગણતરી કરતા પહેલા આપણે કેટલી કેટલી કંપનીની મૂડી થાય છે અને શેર મૂડી થાય છે તેનો અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 5, નડિયાદની વેજ લિમિટેડ કંપની, બરાબર. તો સૌથી પહેલા મિત્રો, 7,50,000 કંપનીના શેર છે, બરાબર. 7,50,000 શેર છે અને એક શેરના 10 રૂપિયા છે. કેટલા રૂપિયા છે મિત્રો? 10 રૂપિયા. તો કંપનીની કુલ શેર મૂડી કેટલી થાય? તો કે 75 લાખ. 7,50,000 ગુણ્યા 10 બરાબર 75 લાખ. એટલે શેર મૂડી, કંપનીની કુલ કેટલી શેર મૂડી બની મિત્રો? 7 લાખ, સોરી 75 લાખ. હવે આ 75 લાખની શેર મૂડી કંપનીએ કેવી રીતે મંગાવી? તો કે 3 ભાગમાં. કયા 3 ભાગમાં? તો કે એક તો અરજી, બીજું મંજૂરી, ત્રીજું પ્રથમ અને આખરી હપ્તો, બંને સંયુક્ત રીતે છે એ જે રીતે છે, બરાબર. અરજી વખતે આપણે કીધા 3 રૂપિયા, મંજૂરીના 4 રૂપિયા છે અને આખરી હપ્તાના 3 રૂપિયા છે. હવે કંપનીને શેર અરજીઓ મળી છે કેટલી? તો એ પણ રકમમાં આપેલું છે કે કંપનીને 7,50,000 છે, 7,50,000 શેર અરજીઓ મળેલી છે અને બધા શેર મંજૂર કરેલા છે, સમયસર હપ્તો પણ ભરેલો છે, આવી રકમ આપણે ઇન્સ્ટ્રક્શન આપેલી છે. હવે જોઈએ કુલ શેરની અરજી આવી છે 7,50,000 અને અરજી વખતેના રૂપિયા છે મિત્રો 3, બરાબર. તો કુલ કેટલા રૂપિયા થશે? બંનેનો ગુણાકાર કરો તો તમને જવાબ મળશે 22,50,000. 22,50,000 આટલા રૂપિયા કંપનીને અરજી વખતેના મળવા પાત્ર છે. હવે આપણે ખબર છે કે અરજીના સંજોગોની વિનિયમન થાય છે, મંજૂરીની વિનિયમન અને પ્રથમ હપ્તાની વિનિયમન. તો સાથે સાથે મિત્રો, પહેલા આપણે અરજીની આમન કરતા જ જઈએ. આમનું તો માળખું આપણને ખ્યાલ છે જ, તારીખ, વિગત, ખાતાવહી, પાના નંબર, ઉધાર અને જમા. પણ મિત્રો, અહીં રકમ આપણને કે તારીખ આપેલી નથી, માટે આપણે તારીખના બદલે આપણે શું લેશે? ક્રમ, બરાબર. વિગત, ખાતાવહી, પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા. ઉપર ટાઇટલ આપણે મને શું બાંધી શકીએ? તો કે નડિયાદની વેજ લિમિટેડ કંપનીના જોડે શેર અંગેની આમ નોંધ.
આ રીતનું આપણે ટાઇટલ આપી શકીએ. ઓકે, સૌથી પહેલા આપણે અરજી, તો જેટલા શેર અરજદારોએ શેર માટેની અરજી કરેલી છે અને કંપનીને સૌથી પહેલા તો બેંકમાં આટલા રૂપિયા આવશે 22,50,000 બેંકમાં આવ્યા. તો બેંકમાં આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર 22,50,000 તે શેના રૂપિયા મળ્યા? તો કે ઇક્વિટી શેર અરજીના. તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 22,50,000. હવે મિત્રોની પાસે શું લખી શકાય? તો કે ઇક્વિટી શેર અરજીના નાણા મળ્યા, ઇક્વિટી શેર અરજીના નાણા મળ્યા. પેલો દાખલો છે, આપણે પાસે પણ લખી નાખીએ, બાજે ઇક્વિટી શેર અરજીના નાણા મળ્યા તેના. પેલી આમદ પૂરી થઈ ગઈ મિત્રો. હવે આપણે બીજી આમદ શું હતી? તો કે અરજીનું ખાતું શું કરવાનું છે? બંધ. અને એકાઉન્ટમાં ખાતા બંધ કરવાનો નિયમ આપણને ખબર છે કે જે વસ્તુ જે બાકી જમા હોય ને આપણે શું કહીએ? ઉધાર. ને જો ઉધાર હોય તો શું કહીએ? જમા. અરજીનો ખાતો બંધ કરવાનો છે મિત્રો, તો અરજીને આપણે શું કહીએ? ઉધાર. અને આ રૂપિયા ક્યાં લઈ લેશે? તો કે શેર મૂડી ખાતે. ક્રમ નંબર 2, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર રૂપિયા 22,50,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 22,50,000. અને બીજું, જેટલા રૂપિયાથી ખાતું ખુલ્લું હોય એટલા રૂપિયાથી જ ખાતું બંધ થઈ શકે. બરાબર? ઓકે, આની પાસે શું હોઈ શકે? તો કે ઇક્વિટી શેર અરજીનું ખાતું બંધ કરી ઇક્વિટી શેર મૂડી ખાતે નાણાં લઈ ગયા તેના. પણ મિત્રો, અહીંયા આપણે જો ભાષા લખી તો જવાબ આપતો સમાવવાની શક્યતા થોડી મિત્રો. હવે આ 30 લાખ થયા છે મિત્રો, તો આ 30 લાખ શેર મંજૂરીનું કંપનીને શું થશે? તો કે આ મંજૂરીનું લેણું થયું. કહેવાય મિત્રો, આટલા રૂપિયા કંપનીએ લેવાના છે. સેના? તો કે મંજૂરીના. એટલે મંજૂરી લેણું છે ને, લેણાની પ્રતિક એ તો મિત્રો ઉધાર, ઉધારને ઉધાર. એટલે મંજૂરી એટલે શું સુધી જશે? ઉધાર. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 30 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 30 લાખ. બાજે શું લખી શકાય મિત્રો? તો કે ઇક્વિટી શેર મંજૂરીનું લેણું થયું તેના. ઇક્વિટી શેર મંજૂરીનું લેણું થયું તેના. હવે આ લેણાના રૂપિયા, મંજૂરીના લેણાના રૂપિયા કંપનીને મળી જાય એટલે કંપનીના બેંક ખાતામાં રૂપિયા આવે, અને બેંકમાં મિત્રો રૂપિયા આવે તો ઉધાર. ક્રમ નંબર 4. અને હા, મંજૂરીના રૂપિયા બેંકમાં આવી જશે એટલે મંજૂરીના રૂપિયા મળી જાય છે, મંજૂરીનું ખાતું પણ શું થઈ જાય? બંધ. એટલે કે અહીં આપણે મંજૂરી ઉધાર કરી લીધી એટલે પછીની આમદમાં શું થઈ જાય? જમા. બેંકમાં રૂપિયા આવે છે એટલે કે બેંક ખાતે ઉધાર 30 લાખ. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 30 લાખ. પાછે શું લખી શકાય મિત્રો?
મંજૂરીના નાણા મળ્યા તેના ઇક્વિટી છે મંજૂરીના નાણા મળ્યા તેના મિત્રો અરજીનો પ્રશ્ન પૂરો મંજૂરીનો પ્રશ્ન પૂરો ત્યાર પછી આવે છે પ્રથમ અને આખરી હકદાર તો પ્રથમ અને આખરી હકદારમાં કેટલા પણ શેર છે 7,50,000 અને એમાં પણ કેટલા રૂપિયા રકમ મંગાવ્યા હતા 3 રૂપિયા મિત્રો ગુણાકાર કરીને તમે જવાબ કેલ્ક્યુલેટરમાં મેળવો તો આપો જવાબ થશે 22,50,000 થઈ ગયો અને હા અરજી મંજૂરીને પ્રથમ હકદાર આ ત્રણેયનો પણ તમે સરવાળો કરી નાખો એટલે આપણા પાસે જવાબ છે તે મળી જશે 75,00,000 ઓકે આગળ વધારીએ મિત્રો આ પ્રથમ અને આખરી હકદો બે સંયુક્ત છે તો જેમ મંજૂરીનું લેણું થાય એમ પ્રથમ હકદારનું પણ લેણું થશે અથવા તો કે આખરી હકદારનું પ્રથમ અને આખરી હકદારનું લેણું થાય અને લેણાની બાકી કેવી છે ઉધાર 3 નંબર 5 ઇક્વિટી શેર પ્રથમ આખરી હપ્તા ખાતે ઉધાર 22,50,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 22,50,000 પાછળ શું લખશે મિત્રો ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તાના નાણાનું લેણું થયું તેના અથવા તો કે પ્રથમ અને આખરી હપ્તાનું લેણું થયું તેના ઓકે મિત્રો ક્રમ નંબર 6 તરફ આગળ વધારીએ પ્રથમ અને આખરી હપ્તાના નાણા મળે ત્યારે શું આપણું થાય એટલે કે પ્રથમ અને આખરી હપ્તાના નાણા મળશે એટલે કંપનીના બેંક ખાતામાં રૂપિયા આવે અને બેંકમાં રૂપિયા આવે તો ઉધાર પણ આ શેના રૂપિયા મળ્યા તો કે હપ્તાના એટલે હપ્તાનું ખાતું થઈ જશે બંધ એટલે અહીં આપણે આમાં શું કર્યું છે ઉધાર એટલે હવે આપણે શું કરીશું જમા બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર 22,50,000 તે ઇક્વિટી સે પ્રથમ આખરી હપ્તા ખાતે જમા 22,50,000 પાછે શું હોય શકે મિત્રો કે પ્રથમ અને આખરી હપ્તાના નાણા મળ્યા તેના તો મિત્રો આવી રીતે દરેક સંજોગોની થતી બબે આમનો અને આ આમનો જોયા પછી તમને થોડો ખ્યાલ આવ્યો હશે કે મંજૂરી અને હપ્તાની બંને આમનો સરખી છે શબ્દ બદલે છે મંજૂરી હોય ત્યારે મંજૂરી લખવાનું અને હપ્તો હોય ત્યારે હપ્તો બાકી બંનેની આમનો સેમ છે માળખું સેમ છે અરજીનું અલગ છે બાકી મંજૂરી પ્રથમ હપ્તો કે આખરી હપ્તો હોય એનું આમનોનું માળખું એક સરખું જ રહે છે અને રકમ બદલાતી હોય છે એ રકમને આધાર તો મિત્રો હવે પછીના આ પછીના લેક્ચરમાં આપણે બાકી હપ્તાવાળી આમનું આવે છે જે દાખલા નંબર 6 માં છે તેનો અભ્યાસ કરીશું ત્યાં સુધી વસ્તુ